સામે લડવા લાજપોર જેલમાં કેદીઓએ પોતાનું વેતન ભેગું કરી રૂપિયા 1,11,111 મુખ્યમંત્રી રાહત કોષમાં આપ્યું છે. સુરતના લાજપોર મધ્યસ્થી જેલના બંદીવાનોએ જેલવાસ દરમિયાન મળેલું વેતન કોરોના સામે લડવા માટે આપ્યું છે 1,11,111 રૂપિયા. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ નીનામાના હસ્તે મુખ્યમંત્રી રાહત કોષમાં અપાયા છે. જેલવાસ દરમિયાન બંદીઓએ અનોખી દેશ સેવા કરી દેશ સેવાઓનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો કે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ નીનામાએ પણ પોતાના સહયોગ આપ્યો છે. ગુજરાતમાં પહેલી વખત કેદીઓ દ્વારા કોરોના રાહત ફંડમાં ફાળો અપાયો છે. સુરત લાજપોર મધ્યસ્થ જેલના પાકા ગામના કેદીઓ મદદ માટે આગળ આવ્યા છે. કેદીઓ દ્વારા 1,11,000 નો ફાળો ઉઘરાવવામાં આવ્યો છે. જેલના 210 જેટલા પાકા ગામના કેદીઓએ સીએમ ફંડમાં જમા કરાવવા રૂપિયા આપ્યા છે. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ચેક સુરત કલેક્ટરને અપાશે. જેલમાં પાકા ગામના કેદીઓને કામના વળતરમાં આપવામાં આવતું હોય છે, જેને કોરોના સામે લડવા માટે અપાય છે. એ આશ્રયથી, એ હેતુસર અમે લોકોએ એક વસ્તુ નક્કી કરી. અધિક્ષકશ્રીની પરવાનગી લઈ અમે લોકોએ અમારા મેળવતા વેજીસમાંથી અમે લોકોએ અમારી સ્વેચ્છાથી કુલ રકમ 1,11,111 રૂપિયા, જેમાં કુલ 7 કે 8 લેડીઝ એટલે બંદીવાન ભાઈઓ પણ છે, એમણે પણ એની અંદર હિસ્સો લઈ આ રકમ એક જમા કરી મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબના જે ચાલી રહેલ રાહત ફંડમાં જમા કરાવવા, આ કોરોના વાયરસ સામે લડવા માટે અને એના સંક્રમિત લોકોને મદદરૂપ થવા માટે અમે લોકોએ ભેગી કરી મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં જમા કરાવવા માંગીએ છીએ. લાજપોર જેલમાં હાલમાં 650 જેટલા મારી પાસે પાકા કેદી છે, અને આ પાકા કેદીઓ કંઈકનું કંઈક નાનું મોટું કામ કરતા હોય છે, જેના બદલામાં આપણે એને મહેનતાણું ચૂકવીએ છીએ. એ મહેનતાણાની બચતના ભાગરૂપે એ લોકો આ જે ગુજરાતમાં જે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે એમાં સરકારશ્રી સાથે સહભાગી બનવા માટે એ લોકોએ સ્વેચ્છાએ એવું નક્કી કર્યું કે માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપણે કંઈક આપવું જોઈએ. તો એ લોકો ભેગા થઈ અને 1,11,111 રૂપિયા માન્ય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં આપવા માટે તેઓએ એકત્ર કર્યા છે. આમાં એવું છે કે માનવ માત્ર ભૂલને પાત્ર, અને દરેક કેદી કોઈ જન્મજાત ગુનેગાર હોતા નથી. ઘણીવાર સંજોગોવશાત ગુના બની જતા હોય છે, ઘણીવાર આવેશમાં આવીને ગુના બની જતા હોય છે, જુદા જુદા કારણોસર ગુના બનેલા હોય છે, અને એમને સજાના ભાગરૂપે કેદી તરીકે અત્રે આવવું પડેલું હોય છે. એટલે એમનો પણ એક પરિવાર છે, અને પરિવાર સાથે લાગણી પણ જોડાયેલી છે. સહજ રીતે એ લોકો પોતાના પરિવારની જેમ ચિંતા કરે એ રીતે આ રાજ્યની પ્રજાની પણ ચિંતા એ લોકોએ કરી છે, અને એમના દુઃખમાં સહભાગી થવા માટે આ ફાળો એકત્રિત કર્યો છે. હા, ગુજરાત જેલ વિભાગ કહેવાય છે આમ તો, પણ એની સાથે સાથે કેદીઓમાં અહીંથી જ્યારે પરત જાય ત્યારે તેઓ પોતાના સમાજમાં ફરી પુનઃસ્થાપન થાય અને એ લોકોમાં કેટલો સુધારો થાય છે એ આ દાખલા પરથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ પણ એક લાગણીશીલ વ્યક્તિ પણ હોય છે, અને એમના પરિવાર સમાજ અને રાજ્ય દેશ વિશે રાષ્ટ્ર વિશે પણ એ લોકો પણ વિચારતા હોય છે એવું મને લાગે છે.